नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनों स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए वेल्युएशन ऑफ शेर, एनो एग्जांपल नंबर छे 29। फर्स्ट ऑफ ऑल इक्विटी शेर ऑफ रूपीज 10 इज फुल्ली पेड अप 1 लाख, એટલે નંબર ઓફ ઇક્વિટી શેર થાય 10,000। આફ્ટર ધેટ 10% પ્રેફરન્સ શેર કેપિટલ 2 લાખ, 2 લાખ પ્રેફરન્સ શેર કેપિટલ નેટ એસેટ્સ માંથી માઇનસ, અને આનો 10% લેકે 20,000 ડિવિડન્ડ નેટ પ્રોફિટ માંથી માઇનસ। જનરલ રિઝર્વ ની કોઈ જરૂર નથી। આ 10% ડિબેન્ચર્સ એ લાયબિલિટી કહેવાશે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ ઓલસો લાયબિલિટી, એન્ડ પ્રોવિડન્ટ ફંડ એન્ડ ટેક્સેશન પ્રોવિઝન ઓલસો લાયબિલિટીઝ। डेप्रिसिएशन फंड लैंड बिल्डिंग 60,000, मशीनरी 40,000 आ लायबिलिटी नथी। एसेट्स में लैंड बिल्डिंग, मशीनरी, इन्वेस्टमेंट, स्टॉक, डेप्टर्स, बिल्स रिसीवेबल एंड कैश बैंक बैलेंस आटली एसेट्स। नंबर वन, बुक वैल्यू ऑफ लैंड बिल्डिंग इज 180% ऑफ मार्केट प्राइस। માર્કેટ પ્રાઇસ ના 180% છે લેન્ડ બિલ્ડિંગ ની બુક વેલ્યુ। પણ લેન્ડ બિલ્ડિંગ તમે જોશો તો 6 લાખ આપ્યા છે એમાં ટિક કરજો, અને ઉપર લેન્ડ બિલ્ડિંગ ની ડેપ્રિસિએશન ફંડ 60,000 આપ્યો છે એમાં ટિક કરજો। બરાબર સાંભળજો, અહીંયા તમને એવું કીધું છે માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ બિલ્ડિંગ बुक वैल्यू ऑफ लैंड बिल्डिंग इज 180% ऑफ मार्केट प्राइस। मार्केट प्राइस ना 180% छे, तो सपोज मार्केट प्राइस इज 100, तो बुक वैल्यू है 180%। એટલે એનાથી સ્ટેપ શરૂ કરવાનું કે બુક વેલ્યુ 180% ઇફ માર્કેટ વેલ્યુ 100%। બુક વેલ્યુ કેટલી લેવાની, તો કે જે 6 લાખ છે એમાંથી 60,000 માઇનસ કરીને 5,40,000, તો એની માર્કેટ વેલ્યુ કેટલી હશે? બરાબર ધ્યાન આપજો, તમને એવું કીધું છે કે જે 180% છે બુક વેલ્યુ છે, કોના 180%, તો કે માર્કેટ વેલ્યુ ના, તો માર્કેટ વેલ્યુ 100% હોય તો 5,40,000 કઈ રીતે આવે? તો કે 6 લાખ માંથી 60,000 ડેપ્રિસિએશન ફંડ માઇનસ કરીને તો કેટલા, તો એની અમાઉન્ટ આવશે 3 લાખ। નંબર 2, વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી ઇન્ક્રીઝ્ડ અપ ટુ 4 લાખ। અપ ટુ 4 લાખ એટલે 4 લાખ સુધી મશીનરીની તમે વેલ્યુ જોશો તો બેલેન્સ શીટમાં આપી છે 3,80,000 માઇનસ 40,000 ઇઝ ઇક્વલ ટુ 3,40,000, પણ એ લેવાની છે 4 લાખ સુધી, એટલે 4 લાખ લેવાશે, એમાં પછી પાછો પેલો ડેપ્રિસિએશન ફંડ માઇનસ થશે નહીં। 3, ડેપ્ટર્સ ઇન્ક્લુડ 10,000 બીઈંગ બેડ ડેપ્ટ્સ, એટલે ડેપ્ટર્સ માં 10,000 બેડ ડેપ્ટ સમાયેલા છે, તો ડેપ્ટર્સ માંથી માઇનસ। 4, માર્કેટ પ્રાઇસ ઓફ 50% સ્ટોક ઇઝ 20% મોર, 50% સ્ટોક ની 20% વધુ છે, એન્ડ રિમેનિંગ સ્ટોક રિક્વાયર્ડ રિપેરિંગ ઓફ રૂપીઝ 10,000, બાકીના સ્ટોકમાં 10,000 રિપેરિંગની જરૂર છે। તો એક સ્ટોકની કેલ્ક્યુલેશન કરીએ, સ્ટોક તમને આપ્યો છે 1 લાખ, એના બે ભાગ કરવાના 50% એન્ડ અધર 50%, 50,000 એન્ડ 50,000। આ જે પહેલો 50,000 છે એની 20% વધુ છે, એટલે 50,000 ના 20% મોર મીન્સ 10,000, એટલે આની પ્રાઇસ 60,000 લેવાની, અને આ જે 50,000 છે એમાં 10,000 માઇનસ કરવાના, 10,000 રિપેરિંગની જરૂર છે એટલે માઇનસ થાય, મતલબ એની પ્રાઇસ 40,000, અને જો પાછું બંનેનું ટોટલ કરો તો 1 લાખ, મીન્સ સ્ટોક 1 નો 1 લાખ જ લેવાનો છે। 5, ઇટ ઇઝ એક્સપેક્ટેડ ધેટ 40,000 ઇઝ પેએબલ ફોર વર્કર્સ કમ્પેન્સેશન ફંડ, આ લાયાબિલિટી કહેવાશે, એવી ધારણા છે કે 40,000 વર્કર્સ કમ્પેન્સેશન ફંડ પેટે ચૂકવવા પડશે, એટલે લાયાબિલિટીમાં એક આ 40,000 આવશે, યાદ રાખજો।
गुडविल इज एस्टिमेटेड एट रुपीज 2,530,000, गुडविल लेवा से 530, एक्सपेक्टेड रेट ऑफ रिटर्न 15%, एंड ए नेट प्रॉफिट आफ्टर टैक्स इज रुपीज 1,50,000, आउट ऑफ विच जेमाथी 20,000 इज टू बी ट्रांसफर टू जनरल रिजर्व, એટલે આમાંથી 20,000 જનરલ રિઝર્વ પછી એમાંથી પાછો માઇનસ કરવાનો પ્રેફરન્સ ડિવિડન્ડ રકમ અને હવે જે આવે નેટ પ્રોફિટ. કેલ્ક્યુલેટ રીઝનેબલ વેલ્યુ, રીઝનેબલ વેલ્યુ એટલે ફેર વેલ્યુ ઓફ એન ઇક્વિટી શેર ઓફ ધ કંપની. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ કરીએ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. પહેલા હવાલા જોઈ લેવાના. નંબર 1 બિલ્ડિંગ 3 લાખ, આફ્ટર ધેટ મશીનરી 4 લાખ, ડેપ્ટર્સ ડેપ્ટર્સ છે 1,20,000 માઇનસ 10,000 ઇઝ ઇક્વલ ટુ 110,000, નંબર 4 સ્ટોક એની કેલ્ક્યુલેશન આપણે કરી છે 1 લાખ, નંબર 5 એમાં તમને વર્કર્સ કોમ્પેન્સેશન ફંડ એટલે લાયબિલિટી માં લખાય છે વર્કર્સ કોમ્પેન્સેશન ફંડ 40,000, 6 ગુડવિલ 5,30,000, 50,000, બિલ્સ રિસીવેબલ 40,000 એન્ડ કેશ બેંક 10,000, ટોટલ 15,40,000. લાયબિલિટી જોઈએ તો એક વર્કર્સ કોમ્પેન્સેશન ફંડ જે હવાલામાં આપ્યું છે, બીજું 10% ડિબેન્ચર 4 લાખ, ક્રેડિટર્સ 60,000, બિલ્સ પેયેબલ 70,000, પ્રોવિડન્ટ ફંડ 50,000 and provision for taxes 20,000, આટલી લાયબિલિટી. અને આ લાયબિલિટી નું ટોટલ થાય 6,40,000. એસેટ્સ માંથી લાયબિલિટી માઇનસ કરો એટલે આવશે 9 લાખ, એમાંથી માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે 2 લાખ ઇઝ ઇક્વલ ટુ 7 લાખ. 7 લાખ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર આવશે 10,000 ઇઝ ઇક્વલ ટુ 70, એટલે 70 થશે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. માર્કેટ વેલ્યુ ની વાત કરીએ તો એ તમને એવરેજ નેટ પ્રોફિટ આપ્યો છે 1,50,000. 8 નંબર માં જુઓ, નેટ પ્રોફિટ 1,50,000, એમાંથી જનરલ રિઝર્વ માં લઈ જવાના છે 20,000 અને પ્રેફરન્સ ડિવિડન્ડ અપાશે, પ્રેફરન્સ શેર કેપિટલ છે 2 લાખ ઇન્ટુ 10%,
equal to also 20,000, 110,000. Net profit 110,000. Equity share capital 1 lakh in 200 is equal to 110%. And finally, market value is equal to rate of dividend 110% upon expected rate of return 15%, sat number mein hai, 15, into paid up amount per equity share 10 is equal to 73.33. And finally, fair value is equal to intrinsic value 70 plus market value 73.33 upon 2 is equal to 71.67. Thank you, friends.